હેલો વિદ્યાર્થી મિત્રો હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફે ફસ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર યુનિટ નંબર ફાઈવ ટૉપિક નંબર ફાઈવ બરાબર ટૉપિક નંબર ફોરની અંદર આપણે મોડલ ઓક્ઝ્યુલરીઝનું પેસિવોઈસ કઈ રીતે કરવું એના વિશે સ્ટડી કરેલું હતું આજનો ટૉપિક છે બે કર્મવાળા વાક્ય જ્યારે વાક્યની અંદર બે કર્મ દીધેલા હશે તો આપણે વોઇસ કઈ રીતે કરવું અથવા તો ઇંગ્લિશમાં જેમ કહીએ કે બે ઓબ્જેક્ટ દીધેલા હોય ત્યારે વોઇસ કઈ રીતે કરવું તો અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે દીધેલું છે આઈ ટોલ્ડ હિમ અ સ્ટોરી તો અહીંયા તમને ક્રિયાપદની પછી તરત હિમ પણ છે અને અ સ્ટોરી પણ છે તો એ બે કર્મ કહેવાશે બરાબર જનરલી આપણે આગળ જેટલા સેન્ટેન્સ જોયા એ એક જ કર્મવાળા હતા તો આપણે ઇઝીલી કરી શકતા અહીંયા આપણે બે કર્મ દીધેલા હોય જેમ કે અહીંયા હિમ દીધેલું છે એવી રીતે ત્યાં મી હર ધેમ જેવા વર્ડ દીધેલા હશે મીન્સ કે કરતા વિભક્તિ દીધેલી હશે ત્યારે આપણે કર્મ વિભક્તિ દીધેલી હશે ત્યારે આપણે એને ટ્રાન્સફર કરશું કરતા વિભક્તિમાં જેમ કે આઈનું શું થઈ જશે મીનું આઈ થઈ જશે હરનું શી થઈ જશે ધેમનું ધ્યેય થઈ જશે બરાબર અને હિમ દીધેલું હોય તો એનું હિ થઈ જશે એવી રીતે કર્મ વિભક્તિને કર્તા વિભક્તિમાં ટ્રાન્સફર કરવું પડશે બરાબર તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં હિમ જે છે કર્મ તરીકે કર્મ વિભક્તિ છે હિમ એને આપણે કર્તા વિભક્તિમાં ટ્રાન્સલેટ કર્યું હિમનું હી કર્યું બરાબર સૌથી પહેલાં આપણે ખ્યાલ જ છે કે પેસી વોઇઝમાં ઓબ્જેક્ટ આવે કર્મ આવે તો જ્યારે આપણે હિમને કર્મ તરીકે લેશું ત્યારે એનું કરતા વિભક્તિમાં ટ્રાન્સફર થઈ જશે તો હી વોઝ પછી ક્રિયાપદનું વિથરી મીન્સ કે ટોલ્ડ પછી જે આપણું બીજું કર્મ જે છે અ સ્ટોરી એને એડ કરવું પડશે બી થ્રી પછી તરત જ બીજું કર્મ અ સ્ટોરી પછી બાય જે આપણે ખ્યાલ જ છે કે પેસિવોઇઝમાં બાય આવે અને આ કરતા વિભક્તિનું શું થઈ જશે કર્મ વિભક્તિ બરાબર એ રીતે થશે તમારું વોઇસ હવે જ્યારે આપણે હિમને કર્મ તરીકે આગળ લઈએ છીએ એવી જ રીતે અસ્ટોરીને કર્મ તરીકે આગળ લેશું તો શું ચેન્જીસ થશે એના વિશે જોઈએ તો બીજું સેન્ટેન્સ તમારું જે છે કે અ સ્ટોરી ઈ કર્મ તરીકે આગળ લીધું તો અ સ્ટોરી સાથે શું લાગશે વોઝ બરાબર સ્ટોરીઝ નથી નકા વેર લાગે અહીંયા સ્ટોરી છે તો એની સાથે વોઝ લાગશે અ સ્ટોરી વોઝ વીથ રી ટોલ્ડનું ટોલ્ડ જ રહેશે પછી અહીંયા બીજું જે કર્મ વિભક્તિ જે છે હિમ એનું શું થઈ જશે ટુ હિમ આગળ ટીઓ ટુ લાગશે ટુ હિમ ટુ હર ટુ ધેમ ટુ એ રીતે આગળ ટીઓ ટુ લાગશે અને પછી બાય ને મી બરાબર એ રીતે તમારું પેસી વોઇસ થશે હવે આપણે ટેન્સ કઈ રીતે ઓળખવું કે બોઝ ક્યારે લાગશે ને વેર ક્યારે લાગશે તો અહીંયા તમારું પહેલાં સેન્ટેન્સ જોવાનું કે સેન્ટેન્સ તમારું કયા કાળનું છે અત્યાર સુધીમાં તમને સાદા વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ વિશે જોયેલું હતું બરાબર કે એનું વોઇસ કઈ રીતે કરવું હવે તમારું વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ વિશે પણ આના પછીનું પાર્ટની અંદર જોશું કે વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ કઈ રીતે વોઇસ કરવું બરાબર હવે પહેલાં આપણે સેન્ટેન્સ જોવાનું કે કયા કાળનું છે તો અહીંયા બી ટુ દીધેલું છે તો ભૂતકાળનું છે સાદા ભૂતકાળનું તો તમને ખ્યાલ જ છે સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપ તરીકે વોઝવેર લાગે એટલે અહીંયા આપણે વોસ કે વેર લગાડીએ છીએ બરાબર એ રીતે થશે તો અહીંયા તમને એક્સરસાઇઝ નંબર એટ જે છે એ બધા જ સેન્ટેન્સ બે કર્મવાળા વાક્ય છે બરાબર જનરલી ટેલ ગીવ ટીચ શો મેક અને પે આવા વર્ડ સાથે આવા ક્રિયાપદો સાથે બે કર્મ વપરાય છે બરાબર ફિક્સ નથી કે આ જશે એના સિવાય પણ હોઈ શકે પણ જનરલી આટલા ક્રિયાપદ સાથે બે કર્મ વપરાય છે બરાબર તો હવે આપણે એક્સરસાઇઝ નંબર એઇટ જોઈએ એનું સોલ્યુશન કરીએ તો વધારે ખ્યાલ પડશે કે કઈ રીતે એક જ સેન્ટેન્સનું એક જ સેન્ટેન્સની અંદર જ્યારે બે કર્મ દીધેલા હોય તો એનું બે રીતે પેસિવાઇઝ થઈ શકે બરાબર પહેલી વખત એક કર્મને આગળ લેવાનું બીજી વખત બીજા કર્મને આગળ લઈને પેસિવોઈઝ કરી શકો બંને સેન્ટેન્સ સાચા પડશે બરાબર તમારા પેસિવોઝ ગમે એ એક રીતનો યુઝ કરવાનો તો અહીંયા હું તમને બંને સેન્ટેન્સ દ્વારા પેસિવોઈઝ કરાવડાવીશ બરાબર તો જુઓ પહેલું જ સેન્ટેન્સ છે મિસ્ટર સેટ ટીચીસ ઓસ ઇંગ્લિશ તો અહીંયા તમને ટીચીસ જે છે એ વર્બ છે વર્વ પછી અસ પણ તમારું કર્મ કહેવાશે અને ઇંગ્લિશ પણ તમારું કર્મ કહેવાશે તો પહેલાં આપણે અસને આગળ લેશો અસનું શું થઈ જશે વી બરાબર તો તમારું અહીંયા સેન્ટેન્સ થશે ટીચીસ છે એટલે તમારો સાદો કાળ છે તો સાદો કાળ હશે ત્યારે ઇઝેમઆર પ્લસ વી થ્રી લાગે બરાબર તો વી સાથે શું લાગશે વી આર લાગશે બરાબર તો વી આર ટીચનું ટોટ પછી આપણું બીજું કર્મ જે છે ઇંગ્લિશ એને એડ કરશું ઇંગ્લિશ બાય મિસ્ટર સેટ બરાબર આ રીતે તમારું સેન્ટેન્સ થશે અને બીજું સેન્ટેન્સ જ્યારે આપણે ઇંગ્લિશને આગળ લેશું તો શું આવશે ઇંગ્લિશ ઇઝ ઇંગ્લિશ સાથે ઇઝ લાગશે ત્યાં અસનું વી થઈ ગયું હતું વી એટલે બહુવચન એટલે આર લાગ્યું હતું બરાબર અહીંયા ઇંગ્લિશ ઇઝ ટટ પછી બીજો કર્મ اس છે તો ખાલી اس ના આવે ટુ اس બાય મિસ્ટર સેટ બરાબર આ રીતે તમારું પેસિવ વોઇસ થશે એવી જ રીતે બધે બધા સેન્ટેન્સી છે 10 10 સેન્ટેન્સ ઈ રીતે થશે હું તમને અહીંયા 10 10 સોલ્વ કરાવીશ આવી રીતે આપણે બીજો સેન્ટેન્સ જોઈએ ચલો માય ગ્રેન્ડમધર ટોલ્ડ ધેમ સ્ટોરીઝ ફ્રોમ ધ પંચરત પંચ તંત્ર તો અહીંયા તમારું બે કર્મ કયા છે તો એક તો ધેમ અને બીજું છે સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર આખી સ્ટોરી કોની છે તો પંચતંત્ર તો આખું સેન્ટેન્સ આવશે સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર તો આપણે પહેલાં જોશું ધેમનું શું થઈ જશે ધે થઈ જશે ને અહીંયા ટોલ્ડ છે એટલે ભૂતકાળ છે વી ટુ દીધેલું છે ટોલ્ડ ટેલનું એટલે ભૂતકાળ છે તો ભૂતકાળ પ્રમાણે પેસી વોઇસ કરવાનું તો શું આવશે ધેમ વેર ટોલ્ડ સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર બાય માય ગ્રેન્ડ મધર બરાબર એ રીતે થશે અને જ્યારે આપણે સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર આગળ લેશું કર્મ તરીકે તો એનું સેન્ટેન્સ એ રીતે થશે કે સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર વેર ટોલ્ડ ટુ ધેમ બાય માય ગ્રેન્ડ મધર બરાબર આ રીતે તમારું પેસિવોઈસ થશે ત્રીજું સેન્ટેન્સ છે હી શૌડ અસ હીઝ પેન્ટિંગ્સ તો અહીંયા અસ જે છે એ તમારું કર્મ કહેવાશે અને હીઝ પેન્ટિંગ્સ એ પણ તમારું કર્મ કહેવાશે તો પહેલાં અસને આગળ લેશો તો વી થઈ જશે ને અહીંયા શૌડ છે એટલે વી ટુ ભૂતકાળ છે તો ભૂતકાળ પ્રમાણે ચેન્જીસ થશે તો તમારું સેન્ટેન્સ આ રીતે બનશે પહેલાં આપણે અસને આગળ લેશું તો વી વેર શોન હીઝ પેન્ટિંગ્સ બાય હિમ અને જ્યારે હીઝ પેન્ટિંગ્સને આગળ લેશું ત્યારે હીઝ પેન્ટિંગ્સ વેર શોન ટુ અસ બાય હિમ એવી રીતે થશે તમારું પેસિવ વોઇસ ચલો ચોથું સેન્ટેન્સ છે સી ગેવ મી અ પ્રેઝન્ટ તો એનામાં ગેવ વી ટુ ફરી પાછું ભૂતકાળ આવ્યું ગીવનું ગેવ થયું છે એટલે ભૂતકાળ છે અને અહીંયા મી જે છે એ પણ કર્મ કહેવાશે અને અપ્રેઝન્ટ એ પણ કર્મ કહેવાશે તો પહેલાં આપણે મીને આગળ લેશું તો એનું શું થઈ જશે આઈ થઈ જશે તો આઈ વોઝ ગીવન પ્રેઝન્ટ બાય હર એવી રીતે થશે અને બીજી પ્રેઝન્ટ વો પ્રેઝન્ટ વોઝ ગીવન ટુ મી બાય હર એવી રીતે તમારું સેન્ટેન્સ થશે પેસી વોઇઝનું ચલો એના પછીના છે પાંચ છ ને સાત આઠ નવ દસ આટલા જે સેન્ટેન્સ જે છે તમારી જાતે કરવાના અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો બરાબર એના પછીનું આપણે ટેન્સ કરશું પૂર્ણ વર્તમાન બરાબર એનું પેસ એવું એ કઈ રીતે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ધન્યવાદ